नवसारी जिल्लामां वडाप्रधान नरेन्द्र मोदीना जन्मदिवसनी भाजप सहित अन्य संस्थाओ द्वारा भव्य उजवणीओना भागरूपे असंख्य कार्यक्रमो योजवामां आव्या हता, जेमां लोक उपयोगी थाय तेवा कार्यक्रमोनो समावेश थाय छे। तो नवसारी जिल्ला आरोग्य विभाग द्वारा आजरोज दीनदयाळ योजना हेठळ रात्रि क्लिनिक शुरू करवामां आव्युं छे। नवसारी जिल्लामां 3 क्लिनिकोनो आजथी शुभारंभ करवामां आव्यो। आ क्लिनिक स्लम विस्तारमां शुरू करवामां आव्या छे, जेथी करीने गरीब मध्यम वर्गना लोको नोकरीथी आवीने तेनो लाभ लई शके छे। आ क्लिनिक सांजे 5 થી રાત્રે 9 વાગ્યા સુધી કાર્યરત રહેશે અને આવનારા દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વારા હજી વધુ આવા ક્લિનિક શરૂ કરવામાં આવશે અને આ ક્લિનિકમાં આવનારા દર્દીઓને લેબોરેટરીની પણ સુવિધા ટૂંક સમયમાં મળી રહેશે। તો સ્થાનિક આગેવાનો અને આરોગ્ય વિભાગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આરોગ્ય લક્ષી ભેટ આપવામાં આવી છે। ગુજરાત સરકારે 2020-2021 ની અંદર એના બજેટની જોગવાઈની અંદર કોરોના મહામારીની અંદર લોકોને આરોગ્યની સુવિધા ઘર આંગણે મળી રહે એટલા ખાતર શહેરી વિસ્તારની અંદર આરોગ્ય ક્લિનિક ચાલુ કરવાનું એ લોકોએ નક્કી કર્યું અને તે વખતે હું નવસારી નગરપાલિકાનો કોર્પોરેટર હતો, મારી જાણમાં આવ્યું એટલે એમાં એવી માહિતી મને મળી કે શહેરી વિસ્તાર હોય તો શહેરી વિસ્તારની અંદર શહેરી વિકાસે નગરપાલિકા, મહાનગરપાલિકા કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય તો તેણે જગ્યાની ફાળવણી કરવાની હોય। આ વાત મારા ધ્યાન પર આવતા વિસ્તારના કોર્પોરેટર તરીકે મેં તાત્કાલિક રજૂઆત કરી અને મને આનંદ થાય છે કે આ વાત મેં ધારાસભ્ય શ્રી પિયુષભાઈને પણ વાત કરી, એમણે પણ તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરી અને આ સ્કૂલ શાળા નંબર 6ની અંદર જે વધારાના રૂમ હતા એ તાત્કાલિક ફાળવવા માટે એમણે સૂચના આપી। આજે મને ખૂબ આનંદ એટલા માટે થાય છે કે આ વિસ્તારના માજી કોર્પોરેટર તરીકે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિન છે અને એ જન્મદિને જ જિલ્લા પંચાયતની આરોગ્યની ટીમે આ વિસ્તારની અંદર જે કામદારો છે, જે નોકરી એ લોકો કરતા હોય અને સાંજે જ્યારે મોડેથી આવતા હોય તે એ લોકોના ઘર આંગણે એ લોકોને આરોગ્યની સુવિધા મળી રહી એના માટે સાંજે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી આ જે આરોગ્ય કેન્દ્ર ચાલુ કર્યું છે એનો ખૂબ આનંદ છે મને। એટલા માટે કે આમાં એ લોકો નિંદાત પણ કરવાના છે, લેબોરેટરી પણ કરવાના છે અને દવા પણ એ લોકો નિઃશુલ્ક આપવાના છે એટલે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી પાસે ગુજરાતના પ્રજાજનોને એ લોકોને ઘર બેઠા નાગરિક આપણા આરોગ્યની સુવિધા મળી રહે એવું જે કામ કરે છે તે આ વિસ્તારના માજી કોર્પોરેટર તરીકે ખૂબ હું લાગણી અને આનંદ લાગણી અનુભવું છું। સાથે સાથે અહીંયા જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમને અધિકારીઓને ખૂબ વિનંતી કરી દઉં કે અને વધુમાં વધુ સારી સુવિધા મળે એવી વિનંતી પણ કરી લઉં છું। આજરોજ તારીખ 21 સપ્ટેમ્બર 2021 રોજ દીનદયાળ યોજના હેઠળ અહીં રાત્રિ ક્લિનિક ચાલુ કરવામાં આવ્યું છે, જેનો ટાઈમ છે 5 થી 9 વાગ્યા સુધી ચાલુ કરવામાં આવ્યો છે અને એ આજરોજ અમારા આરોગ્ય વિભાગના CDHO ભાવસાર સર, માજી કોર્પોરેટર ચંદ્રિકાબેન અને ગામજનના રહીશોથી રિબિન કટિંગ દ્વારા એમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। દીનદયાળ યોજનાનો મેઇન ઉદ્દેશ્ય ગામના લોકોને જે સિવિલ હોસ્પિટલ સુધી જઈ શકતા ન હોય અને જે ડે ટાઈમમાં ટાઈમ નહીં મળતો હોય એમને રાત્રે 5 થી 9 વાગ્યા સુધી પ્રાથમિક સારવાર આપો એના હેતુસર એમનું મેઇન એમના ગામના લોકો માટે કરવામાં આવ્યું છે। આ નવસારીના અર્બન એરિયામાં 3 જગ્યાએ કરવામાં આવ્યું છે આજે, એક તિધરા સબ સેન્ટર, બીજું ગૌરીશંકર મોહલ્લો શાળા નંબર 6 અને ત્રીજો સામાન્ય આંગણવાડી કેન્દ્ર પર 3 જગ્યાએ કરવામાં આવ્યું છે। આમાં પ્રાથમિક સારવાર આપ ઉપરાંત પણ લેબ ટેકનિશિયન અને લેબની સુવિધાનું પણ કરવામાં આવ્યું છે, જેમાં યુરિન, શુગર, આલ્બ્યુમિન, હિમોગ્લોબિન જેવી લેબ ટેકની સુવિધાઓ આપવામાં આવશે। હિતેશ વધેરાનો રિપોર્ટ, SNI ન્યૂઝ, નવસારી।